નથી કહેવા માંગતો, એવા ઘણા સારા પણ છે. પણ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા કે એમને સમાજ પ્રત્યેની કોઈ ભાવના પડી નથી, એમને તો ફક્ત નામ હોવું જોઈએ, એમને હોદો મળવો જોઈએ, એમને સરકારમાંથી કંઈક મળવું જોઈએ, સમાજ કંઈ ફાળવા પણ અમને મળવું જોઈએ, એ ભાવનાથી અમુક ચૂંટાઈને આવ્યા. ચૂંટણી પડતા ખગરેરા સાહેબ ને એરિયા એરિયામાંથી નામાવળી મેળવવાનો સમય મળે ને, એટલે એમણે શું કર્યું, જે આગલી ચૂંટણી હતી એના નામો જ નાખી દીધા. બધું ગેરકાયદેસર હતું. અમે અમારા સાથી ઉમેદવારો જે હતા એમને નક્કી કર્યું કે આપણે ભલે હારી ગયા, આપણે સમાજને ધ્યાનમાં રાખી કોર્ટમાં જવું નથી. એ વખતે પણ અમિતભાઈ મારું, રમણ કુમાર, જ્યોતિબેન, દિનેશભાઈ અને જે લોકો લડતા હતા કે ભાઈ અમને કેમ મતનો અધિકાર નહીં, તમે કહો છો આપણી સમાજની 5 લાખની વસ્તી તો ફક્ત 1100-1200 લોકો જ મતો આપે. અમને એમને સમજાવ્યા હતા કે ભાઈ તમે એમ કરો, અમારી પહેલા જો ચૂંટાયેલ આવશે તો આપણે આમાંથી માર્ગ કરશું, પરંતુ કમનસીબે અમે હારી ગયા. હવે ફરજ બને છે કે આપ જે લોકો ચૂંટાઈને આવ્યા એમને એમને બોલાવવા જોઈએ કે ભાઈ તમારી માંગણી શું છે, અને એ પ્રમાણે કઈ પણ માર્ગ કાઢવાની જરૂર હતી. એ લોકો કઈ સાંભળ્યા નહીં એટલે ગયા આ લોકો ચેરિટી કમિશનમાં. ચેરિટી કમિશનમાં ગયા એટલે નીચે મારું તો એમને પૂછ્યું કે ભાઈ આ ચેરિટી કમિશનમાં ગયા છે તો કે દાવા જો, અમારે શું અમારે તો પંચાયતના પૈસા લડવાનું નહીં, તો એના પૈસા કે વાપરી વાપરી કેટલા વાપરશે. કેટલી શરતજનક વાત છે, પોતાના પૈસા કે વાપરશે. અને ખરેખર એ લોકો અત્યાર સુધી પોતાના પૈસા વાપર્યા ના, આ લોકો પંચાયતના પૈસા વાપરે છે. આરતોની મીટિંગ થઈ હતી સમૂહ લગ્ન માટે, ત્યારે આપણા એ મહામંત્રી કિશોરભાઈ શેતરાણીએ જાહેર કર્યું હતું કે ચેરિટી કમિશનમાં અમને 1,20,000 નો ખર્ચો તમે વકીલને આપે છે. એ તો જ્યારે તમે આ નવી કમિટી આવશે અને તપાસ દ્વારા નીમવામાં આવશે ત્યારે તમને ખબર પડશે કે તમે કઈ રીતે કોના કહેવાથી અને કઈ રીતે પૈસા વાપર્યા, એ પૈસા વાપરી શકે કે નહીં, આવા ડોક્ટર પાડો કેટલા હો આ લોકો કરે છે. ને અત્યાર સુધીમાં 1953 થી આપણે જોઈશું કે સારા સારા મહામંત્રીઓ જેવા દેવજી ખુમાણ જેવા મહામંત્રી હતા એડવોકેટ, આજે એમને બોલવાનો જોઈએ. એની જગ્યાએ એકદમ થર્ડ ક્લાસ મહામંત્રી આવ્યો આજની આપણા જે ચૂંટણીમાં વકીલ કહેવાય છે, પણ એને વકીલ નથી, એને વકીલ લેવાની જરૂર છે. આ મહામંત્રી ઘણાને ખબર છે, જાહેરમાં એમને કહ્યું છે કે ભાઈ મને પંચાયત ના કઈ નીતિ નિયમ કે કઈ ખબર નથી. ઘણા લોકોએ સાંભળ્યું છે કે મને આ નિયમ કે કઈ ખબર નથી, પરંતુ હું તો છૂટા લાવ્યો એટલે ગમે તેમ કરી 5 વર્ષ મારે કાઢવા છે.
એટલે હું જુનિયર આવ્યો, એટલે સરકાર હતી કોંગ્રેસ ની, કોંગ્રેસ માં આવ્યા. પરંતુ અમે એમને લાલબત્તી ને આવવા દીધી નથી. હવે ગયા ભાજપ, અને ભાજપ કદાચ લાલબત્તી મળે તો કોને ખબર. એટલે આવો સમૂહ લગ્ન નો સમૂહ લગ્ન સમૂહ લગ્ન, અરે સમૂહ લગ્ન તમે જો સમૂહ લગ્ન પેલે સુરત તો અદે કરી છે, અને મહાલક્ષ્મીના લગ્ન જે મહાલક્ષ્મીના જે પેલા સમૂહ લગ્ન થયા હતા એ કદાચ મહાલક્ષ્મીના લોકોએ સાથ સગર આપ્યો હોત. વાલજી કોળી પોતાની દીકરીને સમૂહ લગ્ન માં બેસાડી દો તો મને જ લાગતું કે આ સમૂહ લગ્ન થયા હોત. આજે તમે સમૂહ લગ્ન કરો છો, સમૂહ લગ્ન ની સાથે સાથે સૌરા મંડળ, એટલે સુરતમાં વોટ્સઅપમાં વાંચ્યું હતું સૌરા મંડપ બોલતા આવડતો નથી, શેવરા મંડપ. તમે કીધું શેવરા મંડપ નવું ક્યાંથી આવ્યું? આપણા કઈક સુધારે લગે છે કે સૌરા કોઈ કઈ કીધું હોય શેવરા મંડપ લગતા. અને શેવરા મંડપ એટલે વાલજીભાઈએ ગયા વર્ષે સૌ જે સૌરા મંડપ કર્યો હતો એમાં હું પણ ઉપસ્થિત હતો, ઘણા ઉપસ્થિત હતા. એના નીતિ નિયમો હોય છે, પરંતુ નીતિ નિયમો બાજુમાં મૂક્યા. આજથી જેટલા સમૂહ લગ્ન થયા એમની પત્રિકા હું બધાને વિનંતી કરું છું કે ઘરે જો તમારી પાસે પત્રિકા હોય પેલા સમૂહ લગ્નથી તે આ સમૂહ લગ્ન સુધીની એ વાંચી જોજો. એમાં બધા પક્ષના લોકોના નામો, સમાજના જે વરિષ્ઠ લોકો છે એમના નામો, પરંતુ આ વખતે પત્રિકામાં ફક્ત ભાજપના લોકો સિવાય બીજા કોઈના નામો નથી. એટલે શું આ સૌરા મંડપ આ સૌ લગ્ન જો ભાજપના છે? અરે એ તો ઘણા પ્રમુખો એ બેઠા છે લોકલ પંચાયતના પ્રમુખો, સારી પંચાયતો એમને આમંત્રણ આપવા ખોડા આવવું જોઈએ. ઘર સંબંધના લોકો મેઘવાળ સંબંધ અમને આમંત્રણ આપો છો બીજા બીજા અલગ અલગ પક્ષોમાં છે, પરંતુ આપણે સમાજમાં કોઈ દિવસ રાજકારણ લાગુ નથી, પક્ષવાદ લાગુ નથી, પણ આ વખતે એકદમ પક્ષવાદી બાબત. આવા લોકો જ્યારે જે આપણે સમાજના ભાઈ બહેનો છેરીટીમાં ગયા, કદાચ તમારી તરફેણમાં ચુકાદો આવ્યો હોત તો આપણે માન્ય કરત કે નહીં? તો જ્યારે આજે તમારી વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે ત્યારે સમાજના અમુક જે લોકો જ મરી નથી ગયા, જે ઘણા લોકો છે એને બોલાવી દીધું કે ભાઈ ચાલો આપણે સાથે બેસીએ. ગયા રવિવારે
સમાજના વેચવા બેઠા છે, તમે વ્યક્તિગત વેચાણ તો વાંધો નથી.